संपत्ति नोटरी ना आते वही इंडस्ट्री है संसदन किया आते साथे साथे चलो तो ये कहीं है आज बोले बात ये खेलो तो नू ये कहीं पोते संसदनों किया आते ये ना मटे माज चलो तो इस सफर बात था ये नो आपे आगे बीजे बीजे सेमिनार हुई पोल से ये राज्य की से जे नसंदर से पंजाब તેમનો મોટા મોટો ફાળો છે 3 દિવસ ઘણી બસો અને ઘણા ખેડૂતો આવ્યા બીજું આજનો જે કે કાર્યક્રમ છે એમાં લગભગ ભારત મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા બધાનું સ્વાગત કરી વિનું છું જય ભારત જય હિન્દ રાજમતો ત્રીજો દિવસ છે આ મેળો શા માટે આપણે બધાને ખ્યાલ છે કે આપણે બધા ઉત્સવ પ્રિય છીએ એક જાતનો ઉત્સવ જ કહેવાય મેળો એટલે આ મેળામાં ખેડૂતને શું લાગે તો ખેડૂત માટે તો ખરેખર એકબીજાના વિચારોનું આદાન પ્રદાન આજે જ આ સેમિનારમાં કે જે સારા ખેડૂતો છે સારું અપનાવ્યું છે ઘણા ખેડૂતે સંશોધન પણ કરેલ છે એના વિચારો બીજા ખેડૂતોને આપશે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન અને અહીંયા જે ડેમો આપેલા છે કંપની તરફથી કે બીજા તરફથી એમાં ઘણી બધી વસ્તુ ડિસ્પ્લે કરેલ છે એમાં ઘણું બધું જાણવા મળે એમાં 2 દિવસ સતત મેળાની પ્રવૃત્તિઓ બાબતે આપ અહીંયા જે કોઈએ મેળાની વિઝિટ કરી હોય તો જાણ્યું હશે કે મેળાની અંદર ખૂબ જ આધુનિક યંત્રો સાથે અને ખૂબ જ આધુનિક ખેતી પદ્ધતિ બાબતે જાણકારી આપવામાં આવેલ છે અને કૃષિ યુનિવર્સિટી સદભાગી છે કે આ પ્રકારનો મેળો એ આપણે જે કોવિડ અથવા તો જે આ 2 વર્ષનો જે ગાળો ગયો એ કોરોનાનો જે ગાળો હતો એ 2 વર્ષ પછીની જે ખરેખર ખૂબ જ સંકટમય સમય હતો એમાંથી ધીરે ધીરે બહાર આવી અને આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું શરૂ થયું છે સાથે સાથે વિદ્યાર્થીઓનું ભણતર સંશોધનની પ્રવૃત્તિઓ આ પ્રકારની કૃષિને લગતી પ્રવૃત્તિઓ કરીએ તો એ આગળનું જીવન છે એ વધુ સુખમય અને શાંતિમય પસાર થાય એવી રીતે આ કાર્ય આ આપણે મેળાનું આયોજન કરી શક્યા છીએ જે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા છે એવો નામ આત્મા એવી જ ખેડૂતની આત્મા હોય એવો આ ખરેખર વિભાગ થઈ ગયો છે ઘેર ઘેર બધા ખેડૂત આત્માનો રખતા હોય અને આત્મા અમારે સાથે હતી એટલે ખેડૂતોની સંખ્યા તમે આત્માને હિસાબે જોઈ શકો છો ખેડૂતો કોઈ લાવી શકે તો એ આત્મા જ છે એટલે એવા કાસુંદરા સાહેબ આ સેમિનાર ને બધું એગ્રો ફેર જેના દ્વારા આજે સારી રીતે થઈ રહ્યો છે એવા અમારા નિયામક વિસ્તરણ શિક્ષણ શ્રી ડૉક્ટર એચ એમ ગાજીપુરા સાહેબ આ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉક્ટર પી એમ ચૌહાણ આ જે સંસ્થા આપણને સાથ આપી રહી છે આપણા આ સરસ મેળા ગોઠવામાં એવા સ્પાર્ક મીડિયાના પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ભટ્ટ આ મેળામાં ખાસ જે લોકો સાથે રહીને અને સરસ આયોજનમાં બધાને સહયોગ કર્યો છે એવા આપણા સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર જી આર ગોહિલ સામેના પંક્તિમાં પધારેલ મહેમાનો ડૉક્ટર એસ ડી સાવલિયા ડીન ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર ડૉક્ટર પી એચ ટ્રાંગ ડીન ફેકલ્ટી ઓફ વેટનરી સાયન્સીસ ડૉક્ટર ડી કે વરુ પ્રિન્સિપાલ હોર્ટિકલ્ચર ડૉક્ટર વી આર માલમ ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલફેર ડૉક્ટર ઝાલા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફાર્મ મશીનરી
डॉक्टर माथुकिया रजिस्ट्रार श्री एंड हेड एग्रोनॉमी, डॉक्टर डी आर मेहता प्रिंसिपाल कॉलेज ऑफ मोटा भंडारिया, श्री भाटाणी जी जो रिप्रेजेंटेटिव तरीके आज आपने इनको डीलर्स ना है, अने ईडीआर डॉक्टर महनोत बदा खेडूत मित्रों जेने आज खूब आपने सम्मान करियो छे अने आपने सामे एमनी गाथा कहेवाना छे एवा खेडूत मित्रों अने बीजा खेडूत मित्रों जे आज अहीं बेठा छे अने आ सांभळवा माटे बेठा छे एवा खेडूत मित्रों बहनों भाईओ अने अमारा विद्यार्थीओ एक सरस मजानो कार्यक्रम 3 दिवस थी चाले छे अने अमे जे आशा करता था एनाथी वधारे खेडूतो भेगा थया छे अमारा विद्यार्थीओ जो आया छे कार्यक्रम खरेखर अमारे पर घणो लिमिटेशन हतो अमे तो मोटा केम के फेर तो मोटो छे वधारे खेडूत बोलावी शक्या होत पर अमारी मजबूरी छे सरकारनी एसओपी प्रमाणे अमने बहु ओछा खेडूतोने बोलावानी परमिशन मळी એ પ્રમાણે જ આપણે ખેડૂતને ઓછી સંખ્યામાં બોલાવવામાં આવ્યા છે તેમ છતાં ખેડૂતોનો બહુ પ્રતિભાવ મળ્યો છે એના માટે હું ફરી ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું યુનિવર્સિટી વતી યુનિવર્સિટી અને ખેડૂત બે વચ્ચે જેટલી સારી સમાગમ હોય એટલા સારા પરિણામો આવશે એ બહુ ફેક્ટ છે આપણા માનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે અહીં मुख्यमंत्री हता त्यारे एने कृषि महोत्सव शुरू कर्या हता अने ए कृषि महोत्सव में बधा वैज्ञानिको महीने सुधी गामडे गामडे फरता हता एनो फायदो ए थयो के खेडूतने वैज्ञानिको शुं करी रह्या छे अने केवी मेहनत करी रह्या छे एनो अंदाज थयो अने खेडूतो युनिवर्सिटी सुधी दौड़ता थया के अमारे आ जोईए आम करवुं छे अने इनोवेशननो आखो एक હેતુ જે છે એ સર થયો અને પોતે ખેડૂતો પણ કંઈક કરતા થયા પોત ખેડૂત છે એ પણ એક વૈજ્ઞાનિક છે સર કેટલો છે કે અમે જે કરીએ છીએ અમને વિચારીને કરી આજ કરવાનું છે એવું કરવાનું છે એવું કરવાનું ખેડૂત એના હિસાબથી કરતા હોય જે જે દિશામાં જે જે પાક સાથે કામ કરતા હોય જે ટેકનોલોજી એમાં જ ઇનોવેશન કરતા હોય મેં ઉમેશભાઈ જેસા છે ઘણી વખત અમે જઈએ ત્યારે જોઈએ સારા સારા ઓજારો એમના હિસાબથી એમને પરિવર્તન કર્યા રાખે બનાવ્યા રાખે કે સવે આવે સારા આમાં આ ફેરફાર કરી કામ એ ફેરફાર કર સમય આધારિત અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરીને અને એ પણ ખેડૂતો સુધી પહોંચે છે એ સારી બાબત છે અને આજે એવા બધા ખેડૂતોને આપણે સાંભળવાના છીએ સારો એવો મેળો આપણે જોયો અને સારી સારી જે અહીં ગાથાઓ સાંભળશો એનાથી આપણે શીખવાનું એ છે કે આપણે ધારે તો કરી શકીએ છીએ એટલે આપણે વિચારવું પડશે કે અમારે પણ કરવું છે અને જ્યારે એ વિચાર મનમાં આવશે ત્યારે હિંમત આવશે અને હિંમત આવે તો કામ પૂર્ણ થાય હિંમતથી કામ કરો તો પૂર્ણ થાય જાત જાતની ટેકનોલોજી આવી રહી છે એક તરફ નવી નવી ટેકનોલોજી છે જૂના તરફ પણ આપણે વળી રહ્યા છે એટલે ઓર્ગેનિક ખેતીની વાત કરી હવે નવા એક પ્રાકૃતિક ખેતીનો અભિગમ આવ્યો છે કોઈ પણ અભિગમ હોય એને વ્યવસ્થિત તમે અપનાવો તો એનાથી ફાયદો થાય અર્ધામનથી અર્ધી વ્યવસ્થાથી અર્ધી જાણકારીથી કોઈ કામ કરો તો એ સફળ ના થાય એટલે કોઈ પણ કામગીરીમાં આગળ વધો તો એને બાબતને તમારી પાસે પૂરા ઓજારો હોવો જોઈએ એની લગતી માહિતી હોવી જોઈએ અને તમારો મન હોવો જોઈએ કે મારે આ કામગીરી કરવી છે તો એ સફળ થાય દરેક માં કઈ ને કઈ લાભ છે દરેક ટેકનોલોજીના કઈ ને કઈ સારા ગુણો છે સારા તત્વો છે અને એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો તો લાભ મેળવી શકો છો કૃષિ યુનિવર્સિટીમાં જાત જાતના જે સંશોધન થઈ રહ્યા છે એ ખેડૂતો સુધી પહોંચે એ માટે આત્મા ખૂબ મદદ કરી રહી છે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે અને આત્મા છે એ સાથે મળીને ખૂબ એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જે બાબતો ખેડૂતો સુધી પહોંચવામાં વર્ષો લાગતા હતા એટલે મહિનામાં પહોંચી જાય છે અને જે મહિનો લાગતા હતા એ અઠવાડિયામાં પહોંચી જાય છે એટલે એ જે સમયની બચત થઈ છે એ સમયની બચત ઘણી થઈ છે અને ખેડૂતો બધા સમજતા થયા છે કે અમારે કઈ રીતે આગળ વધવું જોઈએ
કઈ ટેકનોલોજી આપવાનું જોઈએ, દરેકની જુદી જુદી પરિસ્થિતિ છે ખેડૂતની, દરેકની પાકમાં જેવાની ક્ષમતા જુદી છે, દરેકને પાસે પાણીનો ઉપલબ્ધિ જુદી છે, દરેકની જે જમીન છે એની ગુણવત્તા અલગ અલગ છે, અને એ પ્રમાણે આપણે સોઇલ હેલ્થ ટેસ્ટિંગ કરાવીએ છીએ. એના સોઇલ હેલ્થ ટેસ્ટિંગ પ્રમાણે આપણે એમાં જે ઇનપુટ આપવાના થાય એટલો જ ઇનપુટ આપીએ, એનાથી વધારે ખોટો બગાડ ના કરીએ. પાણી એ બહુ મોટી સમસ્યા છે, જેટલો પાણી હોય એને કેમ સારી રીતે વાપરી શકીએ અને આપણે ખેતી કરી શકીએ. ઘણી વખત હું જાઉં અને કોઈને કહું, ભાઈ તમારી પાસે કેટલા છે સાહેબ? 10 વીઘા જમીન છે. એ કેટલામાં કરો? તો 4 વીઘામાં સાહેબ એટલો જ પાણી છે. પણ જ્યારે હું જોતો હોઉં તો આમ ઢોરિયાથી પાણી આવતા હોય, ખુલ્લો હોય, પાણી બગાડ થતો હોય. એ જે તમે 4 વીઘા કરો છો એ જ તમે સારી પદ્ધતિઓ અપનાવીને 10 વીઘામાં પણ ના કરી શકો, 10 તો 8 તો કરી શકો, 6 તો કરી શકો. જે તમે પાણીની બચત કરો તો એ જ પાણીમાં તમે તમારે વીઘા વધારી શકો, અને વીઘા વધે તો સ્વાભાવિક વાત છે તમારું ઉત્પાદન વધે, તમને લાભ થાય, સાથે સાથે રાષ્ટ્રને પણ લાભ થાય છે. ઉત્પાદન વધે એટલે દેશ સમૃદ્ધ થાય. આજે 2 વર્ષથી કોરોના ચાલે છે અને 2 વર્ષમાં લગભગ 1.5 વર્ષથી સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહી છે. એ ખરેખર આપણે વિચારવા જેવી વસ્તુ છે. દુનિયાના કોઈ દેશ એ કરવામાં સક્ષમ ના રહ્યો છે. સારા સારા જેને આપણે ડેવલપ દેશો કહીએ, અમેરિકા ને ઇંગ્લેન્ડ ને બધા જે છે, એ કોઈની હિંમત નથી એટલા લોકોને, 80 કરોડ લોકો એના માણસો જ નથી એટલા. અમેરિકા જેમાં 26 કરોડ માણસો હોય, 20 કરોડ હોય, ત્યાં 15 કરોડ હોય, 80 કરોડ લોકોને અને મફત વર્ષ 1.5 વર્ષ સુધી ઘર બેઠા અનાજ આપવું, એ આ બધું આ ખેડૂતોની મહેનત છે જેને એટલું ઉત્પાદન કરીને ભરી દીધા છે. એની કાર્યો આપણે આભાર માનીએ કે સરકારને ઉભા રાખવામાં, એક ખેડૂતને, રાષ્ટ્રને ઉભા રાખવામાં આ ખેડૂતનો બહુ મોટો યોગદાન છે. લોકો એને વિચારતા નથી, એની પાયામાં જાતા નથી. જાય તો ખબર પડે કે આ જે તાકાત છે એમાં જ આપનો રાષ્ટ્ર ઉભો રહ્યો. સામે સામે જ્યારે જરૂર પડે ત્યારે જ ઇનોવેશન થાય છે. જો આપણે બહુ સિમ્પલ છે કે આવશ્યકતા જે આવિષ્કારની જનની છે, જે આપણે જે વેક્સિન કહીએ છીએ એ આપણે વિકસાવવું હોય તો 7 થી 9 વર્ષનો સમય લાગે. ઓછામાં ઓછા 7 વર્ષ 9 વર્ષ થાય ત્યારે કોઈ વેક્સિન ટાંક સાહેબ બેસા છે, વેટનરીના ડૉક્ટર છે, એમની વેક્સિન બને તો 10-10, 12-12 વર્ષ પણ થઈ જાય કોઈ કોઈ વેક્સિન બનાવતા. એવી વેક્સિન આપણા દેશમાં 9 મહિનામાં તૈયાર કરી દીધી, અને એક નહીં, 2 નહીં, 3 વેક્સિન કરીને પોતાના દેશમાં લગાવી અને વિદેશોમાં પણ આપી. લોકો સામેથી માંગતા થઈ ગયા કે અમને વેક્સિન આપો. એવી સરસ જે વ્યવસ્થા થઈ છે એમાં પણ આપણા જે ઇનોવેટર છે, એટલે જ હું કહું છું કે આજે જે ઇનોવેટર છે, ઇનોવેશન છે એનું બહુ મહત્વ છે. આ એટલો મોટો અમેરિકા પહેલા નંબર, હવે તો 2 દિવસ પહેલા છાપામાં હતો કે ચાઇના ચીન આગળ આવી ગયો છે, અમેરિકા પાછળ થઈ ગયો છે સમૃદ્ધિમાં. પણ એ અમેરિકા છે એમાં મોટો છે, એ કઈ ઉત્પાદન નથી કરતો, એ ફક્ત સંશોધન કરે છે, ઇનોવેશન કરે છે. અને એવી વસ્તુના જે બીજાને પાસે ના હોય અને એની 100 ગણી અને 1000 ગણી કિંમત મુકાવે, જેના પૈસા કમાવે સંશોધન ના, ઇનોવેશન ના પૈસા કમાવે છે. બાકી એ કોઈ બહુ મોટો મેન્યુફેક્ચરર કે એવી રીતે અનાજ ઉત્પાદન કરતા દેશ એવો નથી, પણ એના વૈજ્ઞાનિકો તગડા છે, એની યુનિવર્સિટીઓ તગડી છે, એની યુનિવર્સિટીઓની વ્યવસ્થા તગડી છે. અને દરેક દેશથી બધા દુનિયાના દેશોમાંથી સારા સારા વ્યક્તિઓને પકડીને લઈ જાય છે. આપણે ત્યાં પણ સારામાં સારા જે બ્રેન માઇન્ડ હોય, સારા આપણા દીકરા દીકરીઓ હોય, બધા યુએસએ ને કેનેડા ભાગી જાય છે. એના દિમાગનો ઉપયોગ કરીને આખા દુનિયાથી પૈસા કમાવે છે. આપણે ત્યાં પણ છે, હું એમ કહું, જે રહી ગયા, જે ગયા ગયા, જે રહી ગયા એમાં પણ સારા સારા ઇનોવેટર ઉમેશભાઈ જે કેટલા છે જે ઇનોવેશન કરી શકે છે, એને આપણે સપોર્ટ કરવો જોઈએ, એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એ કંઈ કરી રહ્યા છે તો એ આપણે વાપરવું ને જોવું જોઈએ, કે એ એમ નહીં કે આ તો કર્યા રાખે તો થશે, એ તો આવો છે, એવું નહીં. કોઈ આપણા મિત્ર છે, કોઈ આપણા સાથના ખેડૂત છે અને સારું કામ કરી રહ્યા છે, એને પ્રોત્સાહન આપો, મદદ કરો,
એમ તમે પણ એને અપનાવવાની કોશિશ કરો અને જો કેવું ચાલે છે, યંત્ર હોય કે બીજી કોઈ ટેકનોલોજી હોય, લીંબુના સારા ઉત્પાદન કરી રહ્યા છે, દાડમના ઉત્પાદન કરી રહ્યા છે, એ બધાના તમે જાઈને ખેતર જો, તમે પણ એ કરવાનો પ્રયાસ કરો. એટલે આજના સમયમાં ખેડૂતને આ બધી ટેકનોલોજી નવી નવી જે આવી રહી છે એ અપનાવીને જે આપણે ભમણી આવક કરવા માટે માનીય પ્રધાનમંત્રી શ્રી આહવાન કર્યો છે, લગભગ તો ગુજરાત એના નજીક પહોંચી ગયો છે. આપણે ભમી પૂરી ચૂક્યા છે, બીજા રાજ્યોમાં કદાચ ના હોય પણ ગુજરાતમાં છે. એમ એ ગુજરાતના ખેડૂત છે એ મહેનતી છે અને મહેનત કરીને અને આવા ઇનોવેશન અને સારા સારા સંશોધન કરીને ઘણી બધી ટેકનોલોજી અપનાવીને કામ કરી રહ્યા છે. એનું કારણ છે કે આપણે ભમણી કરી શક્યા છે. એટલે આપણે ખેતીનો ખર્ચ જે તો ઘટાડવો જ પડશે. ખર્ચ ઘટાડવામાં આપણે જે ઇનપુટ યુઝ થાય છે, પેસ્ટિસાઇડ છે, ફર્ટિલાઇઝર છે, એટલો જ વાપરો જેટલી જરૂર છે તો ખર્ચ ઓછો થાય. સારી સારી મશીનરી વાપરો, મશીનરીથી બે ત્રણ ફાયદા થાય. એક તો તમારે ખેતીનો ખર્ચ ઓછો થાય, લેબર ઓછો થાય, તો બીજો છે કામ ઝડપથી થાય, એટલે બગાડ ના થાય. તમારે તમારી પાક આવી હોય અને એને તમે લેબરથી કરાવો નહીં કરો, 10 દિવસમાં આવે ત્યારે ક્યાં વરસાદ આવી ગઈ, 7 ને 8 દિવસ તો નુકસાન થઈ જાય. મશીનમાં હોય તો 2 દિવસમાં પાક નીકળી તમારે ઘેરની અંદર થઈ ગયો, તો એ મશીનમાં સમયની બચત, આ રીતે ઉત્પાદનમાં નુકસાન થતો એ બચાય. બીજો, જ્યાં તમે 2 પાક કે 3 પાક લઈ શકતા હતા, તમે થોડી કામગીરી તેજીથી મશીનથી કરો તો વચ્ચેનો જે સમયગાળો તમારે 15 દિવસ કે મહિનો જોતો તો એક પાક પછી બીજી પાક એને તમે 10 દિવસ કરી શકો, 12 દિવસ અને 3 દિવસ કે 4 પાક પણ લઈ શકો, જેને આપણે બારી કહીએ છીએ. જે પાકની વચ્ચેની બારી છે એ ઓછી કરવાની, જેટલી આ ઓછી થતી જાય એટલી પાક વધી જાય. તમારા ખેતરમાં પાક વધારે હોય તમે 2 ની જગ્યાએ 3, 3 ની જગ્યાએ 4 પાક સુધી અત્યારે ખેડૂત લે છે. તો એ બધી વ્યવસ્થાઓ આપણે કરીએ તો ઘણો બધો આપણને ફાયદો થાય. અને હું માનું છું કે જે કંઈ ખેડૂત અને અમારા વિદ્યાર્થીઓ પણ બેસા છે, આ જે ગાથાઓ આજે સાંભળશે, એ ગાથાઓ ઉપરથી એ આપણે ખોજ પાઠ લેવાનું છે કે અમે પણ એવા પ્રયાસ કરીશું અને અમે પણ પ્રયાસ કરીને સારી ખેતી કરીને અને બીજા લોકો અમને અનુસરે એવો કામ કરીશું. આ સુભાષ સાથે આજે જે સેમિનાર થયો છે એ આમાં ખૂબ સફળ થાય અને જે ખેડૂતો મિત્રો બહુ સારી કામગીરી કરીને આવ્યું, અહીં જે ગાથાઓ એની આપણે સાંભળવું છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારો વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય જગદીશ. જુનાગઢ કૃષિથી જુનાગઢ અને સ્માર્ટ મીડિયા ઇંકના સંયુક્ત ઉપક્રમે એગ્રી ગુજરાત એક્સપો 2000 અંતર્ગત જે આજે બીજો સેમિનાર આપણે યોજાઈ રહ્યો છે, આ સેમિનારના અધ્યક્ષ અને કૃષિ ઇન્સ્ટિટ્યૂટના માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર પ્રોફેસર નરેન્દ્રકુમાર ગોટિયા સાહેબ કે જેના વડપણ હેઠળ આ પ્રથમ જ આ કૃષિ મેળો યોજાઈ રહ્યો છે ને એ પણ આપણે ખબર હશે. નમસ્કાર સાહેબ, જે કૃષિ વૈજ્ઞાનિકો સાહેબોને નમસ્કાર, અને ખાસ તો મારા વાલા ખેડૂત ભાઈઓને, મારા દાદા થી નામના મારો પરિચય આપું તો કરશનભાઈ ભીમાભાઈ ઝાપડિયા, ગામ સુખપર, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. સાહેબ, હું આજે 10 થી 11 વર્ષથી 10 થી 30 થી 32 ગીર ગાયું રાખું છું અને તરવડા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી હું નથી ખૂટ લઈ આવ્યો હતો. મને એવો વિચાર આવ્યો કે આપણે દેશી ગાયનું સંવર્ધન કરવું, એની માટે એ તો આપણે દૂધમાંથી તો પૈસા રળતા જ હતા, પણ ઇન્ટરનેટના માધ્યમથી અને કૃષિ વૈજ્ઞાનિકોના સહયોગથી આત્માનો હું સભ્ય છું, ખેડૂત કંપનીનો, રિલાયન્સ ફાઉન્ડેશનનો હું સભ્ય છું અને સાહેબોને અવારનવાર મુલાકાત લેવાથી માર્ગદર્શન લઈ અને આપણે ગૌમૂત્રનો અરક કાઢવાનું ચાલુ કર્યું. એની અંદર એની પ્રોસિઝન એવી છે કે 40 લિટર ગૌમૂત્ર, 10 કિલો લીમડાના પાન, એ 24 કલાક આપણે એ લીમ ટીપણાની અંદર પલાળી નાખ્યા. પલાળીને પછી એનો અરક કાઢ્યો, અરક કાઢી અને પછી આપણે પાઇન ઓઇલ મગાવ્યું. એમાં અમરેલી યુનિવર્સિટી સાહેબો દ્વારા મને પાઇન ઓઇલ મગાવી દીધું અને જે પાણી છે પાણીની વરાળ રૂપે એમાં 150 ml ગૌમૂત્રનો અરક નાખ્યો, 150 ml પાઇન ઓઇલ નાખ્યું, 700 ml પાણી નાખ્યું
અને બે કલાક સુધી સખત આપણે એને વલવણથી હલાવી એ અત્યારે તમે જોઈ શકો છો. એ કદાચ 12 મહિના પડ્યા પડ્યું રહે વસ્તુ અને એમાં કોઈ જાતનું કેમિકલ નથી. હવે રહી વાત માર્કેટની, માર્કેટમાં આપણે અમરેલી યુનિવર્સિટીમાં વેચે છે, બાબરા ત્યાંથી જસ્તર ખાદી ભંડાર, રાજકોટ ખાદી ભંડાર, રિટેલ બહારથી જેટલું વેચાય છે એટલું ઓર્ડર પ્રમાણે હું બનાવું છું. અને આગળ આપણે કંઈ હોલસેલમાં આપતા નથી, પણ આયોજન છે જે કોઈ ભાઈઓને જોતું છે અને જરૂર પૂરતું આપણે એને બનાવી દઈશું. નંબર બે કે જે વાસણિયું છે મારી પાસે 1.5 વરાની વાસણિયું, એનો હું અરક કાઢું છું. એનો અરક કાઢીને એ આપણે આયુર્વેદિક વૈદિકના રૂપમાં એમાં એલસી, તુલસી અને લીમડાનો ટેસ્ટ નાખું છું અને એ મારે ત્યાં ઘરે બેઠા વેસાઈ જાય છે. 200 ml હું 50 રૂપિયા, પહેલાં 30 માં દેતો હતો તો નહોતું પોવાતું, અત્યારે 50 રૂપિયામાં હું એ વેચું છું. અને આ જે અત્યારે હાલમાં બોટલ છે એ મારે લગભગ 32-33 રૂપિયામાં પડતર થાય છે બધા ખર્ચા સાથે, એ 50 રૂપિયામાં રિટેલ અત્યારે એ વેચું છું. અને 15 વીઘા જમીન છે એમાં મારે લગભગ 560 થળિયા જામફળના છે, 1000 થળિયા પોપૈયાના છે, બાકી હું બધું ઘાસ સારા માટે હું એ જમીન રાખું છું. અને આગળ આપણે અળસિયાના ખાતરનું આયોજન સારું છે અને માવા બનાવવાનું પણ મારો વિચાર છે, એમ આ રીતે કરીશું. જય ભારત. આમાં વૈજ્ઞાનિક પણ અને ખેડૂત ભાઈઓને મારો પરિચય આપું તો હું બાબરા તાલુકાના સુપર ગામ જિલ્લો અમરેલી વનરાજભાઈ સગનભાઈ ઝાપડિયા મારું નામ છે. હવે હરગવામાં હું પાંદડાનો પાવડર બનાવું છું, પછી બજાર ભાવ ન હોય ત્યારે બીનો પણ પાવડર બનાવું છું અને ચોમાસાની અંદર અમથાય પાંદડા ખરી જવાના હોય તો ચોમાસાની અંદર હું પાવડરના રૂપમાં લઈ લઉં છું. એટલે એ પાંદડાની આવક હું મિનિમમ 35-46 હજાર રૂપિયાની કરું છું અને સુરત ગાયોના તબેલા છે એમાં મારો 600 રૂપિયાનો કિલો જાય છે અને માણસ પણ ખાઈ શકે છે. ડૉક્ટરની સલાહ હોય તો એ પાવડર પણ હું એને ઝીણો બનાવી દઉં છું. પછી બિયારણના રૂપમાં પણ સારું સારું બી કાઢી અને એ 5000નો કિલો વેચું છું, એમાં હું 35-46 હજારની કમાણી કરું છું. અત્યારે મારે બા બજાર ભાવ તો 100-150 રૂપિયા છે એટલે અત્યારે સાહેબ હું કાંઈ કરતો નથી અને અત્યારે એમને વેચી નાખું છું. પછી મગફળી વાવું છું તો એનો ડબ્બો હું 3500-4000 રૂપિયા હું વેચું છું અને હું છેલ્લા 65 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં હું એક માત્ર લેવા જતો હોય તો કૃષિ યુનિવર્સિટીના બિવેરિયા અને ટાઇકોડરમાં હું અમરેલી લેવા જાઉં છું. અને એ સાહેબોએ પછી મને એવું કીધું કે ભાઈ આના માટે સર્ટિફિકેટ જોઈ, તો એ સર્ટિફિકેટ લેવા માટે મને ગોપકોમાં વૈજ્ઞાનિકો કૃષિ વૈજ્ઞાનિકના સાહેબોએ અને બાબરા ખેતીવાળા ખાતાએ મદદ કરી અને મને એ સર્ટિફિકેટ 2 વર્ષથી મારી પાસે આવી ગયું છે. અને મારું જોઈ અને મારા ગામ લોકોએ પણ 15 સર્ટિફિકેટ જેવા કઢાવ્યા છે હાલમાં અને અમારા ગામની અંદર લગભગ 85-60 ટકા ખેડૂતો છાશ અને ગૌમૂત્ર વાપરતા થઈ ગયા છે મગફળીમાં. અને હું મિશ્ર પાક વધારે કરું છું, મકાઈ વાવું માંડવીમાં તો એનો ભરડો કરીને ગાયોને ખવડાવું અને મગફળીનું તેલ કઢાવી નાખું છું. પછી આ પાવડર બનાવું છું, એમ મારે વીઘે 50-60 હજાર રૂપિયાની આવક થઈ જાય છે અને મેં આખું ઘર મહેનત કરીએ છીએ, કોઈ માણસો દ્વારા નથી કરાવતો. એટલે અને જીવામૃત 15-20 દિવસ ફરજિયાત પાવું પડે છે આ ખેતીની અંદર, નકર કોઈ ફાયદો થતો નથી. એકવાર સાણીનું ખાતર ભરી દઈએ તો કાંઈ આપણને એમાં મળી જતું નથી. એટલે એમ ખેતીમાં ખરાશ ભાવ ઘટાડી નાખીએ અને મહેનત કરીએ તો 110 ટકા હું એવું માનું છું નફો વધે છે. અને બીજું સાહેબ કે હવે આ થોડું થોડું કાંઈ ન કરો તો કાંઈ નહીં, 2-2 વીઘા વીઘો ખેડૂત આવું એના ઘર પૂરતું શરૂ કરી દે અને મારું ગામ તો હું આવનારા સમયની અંદર 2-3 વર્ષની અંદર આખું ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યો છું અને મારે એના માટે હું દિવસ આખો ગામની અંદર ઉપયોગું છું અને અમારે જે કાંઈક તકલીફ પડે એ આ ઉપર સાહેબોને, ગ્રામ સેવકોને અને અમારા આત્માની અંદર હું વડતાલ તાલીમ લેવા ગયો હતો 9 દિવસ અને એ બધે અને તાલીમ લીધી પછી જે કાંઈ ભૂલ પડે એ મેં સાહેબને પૂછી દી. આ રીતનું કામ સાહેબ હું કરું છું. જય ભારત, જય હિન્દ.
ખૂબ સરસ વાત કરી તમે મનોજભાઈ. મારું નામ દિનેશભાઈ લક્ષ્મણભાઈ સોરિત્રા, રાજકોટ જિલ્લાનું ઉપલેટા ગામ, ઉપલેટા પ્રોપરની અંદર રામવાડી દૂધસાગર નામનું પશુઓનું એક ફાર્મ આવેલું છે. મિત્રો, 2002ની અંદર એક કુદરતી થપાટને હિસાબે અચાનક આ પશુઓના ધંધાની અંદર આવવાનું થયું. બે પશુઓથી માંડી અને 62 પશુઓ દૂધણા રાખી અને એની સફર ચાલુ કરી વૈજ્ઞાનિક ઢબે, સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે પશુ ફાર્મ ચલાવી અને લાખો રૂપિયાની એમાંથી કમાણી કરી. મારા જેવા ઉપલેટાની અંદર ઘણા પશુપાલકોને પ્રગતિશીલ પશુપાલકો બનાવ્યા અને હજી બનાવશું. વૈજ્ઞાનિક ઢબની અંદર હવા ઉજાસવાળા બાંધકામ, 24 કલાક પાણીની વ્યવસ્થા, મિનરલ મિક્સર, કઠોળ અને ધાન્ય વર્ગનો ચારો ચાપ કટરથી કટિંગ કરી અને ચારો કરવો, બે વેતર વચ્ચેનો ગાળો બરાબર સમજી શકવાથી દૂધનું ઉત્પાદન વધ્યું અને દૂધની અંદર માર્કેટ ખોલ્યું, જેના થકી આજે મારા પરિવારને બિન ખેડૂત તરીકે જે પશુપાલન વ્યવસાયની અંદર જે આવ્યા એમાં ઘણું બધું આપી શીખો. એક દીકરીને સીએ બનાવી છે, એક દીકરાને વેટરનરી ડોક્ટર બનાવ્યો છે, એક દીકરીને એલએલબી એલએલએમ બનાવી છે. સમાજની અંદર જ્યારે હું આ પશુપાલનની અંદર આવ્યો ત્યારે અછૂતા પ્રવૃત્તિ જે જોતા હતા એ 2002 થી શરૂઆત 2022 20 વર્ષની અંદર આજે સમાજના દરેક માણસો એક સારા માણસ તરીકે ધોવે છે એનો મને આનંદ છે. મિત્રો, પશુપાલન અને ખેતી આ બે વસ્તુમાંથી આજે ભણેલ ગણેલ યુવાનો, બેરોજગાર યુવાનો પશુપાલનથી દૂર કે શું તકલીફ છે, જે આપણા વડીલો પશુપાલનનો વ્યવસાય કરતા હતા એની અંદર જે ખામીઓ હતા ને જે અંદર જો આ કેરી કે પીપળિયા પ્રજાપતિ સર જેવા જે ડોક્ટરો છે એમાં મને સતત સહારો મળ્યો. ઘણી બધી અમે ઇનોવેટિવ મીટ કરી છે, 3 વર્ષ પહેલા જ આ સ્ટેજ ઉપર આવી અને બોલ્યો પાઠક સાહેબ હતા, મીડિયાની અંદર ઇન્ટરવ્યુ આપ્યા, પેપરોમાં લેખ આવ્યા, રાજસ્થાન યુનિવર્સિટીએ એની નોંધ લીધી. પણ વ્યવસાય એક સારા અભિગમથી અને વૈજ્ઞાનિક ઢબે કરવાથી શું મળી શકે અને શું ન મળી શકે એ સમાજને બતાવી. અત્યારે જે ફાર્મ ચાલે છે એ સવારે 9 થી 11 વાગ્યા સુધી કોઈ પણ એની મુલાકાત લઈ શકે છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ત્યાં આવે છે, બહારના વિઝિટરો આવે છે. પણ 20 વર્ષની અંદર જે મારા જેવા યુવાનોને રોજગારી અપાવી એના થકી ઉપલેટા તાલુકાની અંદર જે જિલ્લા સહકારી દૂધ સંઘમાં, રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘની જે મંડળીઓ છે એની અંદર 18 દૂધનું ઉત્પાદન હતા. અને હજી આવતા દિવસોની અંદર કે જે કુદરતે શક્તિ આપી છે એનો જ્યાં સુધી જેવીશ ત્યાં સુધી પશુપાલકોને પ્રગતિશીલ બનાવતો રહીશ, એની ખામી હોય છે એને કહેતો રહીશ, એને સમજાવતો રહીશ અને એનો ધંધો છે એ નફાકારક કરતો રહીશ. આવી પ્રતિજ્ઞા સાથે છેલ્લા 4 વર્ષથી સતત આની અંદર અમે જો હું અને મારો પરિવાર લાગેલા છીએ. ઘણી બધી મીટોની અંદર જાય છે, બોલીએ છીએ, પ્રત્યેક આવે છે અને સમજાવીએ છીએ. બસ આટલું કહીને હું વિરમું છું. જય. વાહ દિનેશભાઈ, તમારી વાતો સાંભળીને ગજગજ છાતી ફૂલે, એટલું સુંદર કામ તમે કરી રહ્યા છો. માત્ર તમારો વ્યવસાય સફળ નથી પણ કેટલાય સફળ વ્યવસાયકારો ને તમે ઊભા કર્યા, ધન્યવાદ છે. ખૂબ સરસ. હવે શિવલાલભાઈ મારવાણી આવ્યા છે રાજકોટથી. શિવલાલભાઈ, તમે પ્લાસ્ટિક આઉટ મધ્યસ્થ માનનીય શ્રી દુર્ગા સાહેબ, ગાજીપુરા સાહેબ, મારા ખેડૂત મિત્રો,
અને કેવી કેમાંથી આવેલા સાહેબો. હવે મારું મૂળ ગામ તો રાજપર મોરબીની બાજુમાં ઔદ્યોગિક વિસ્તાર, એટલે ખેતીમાં મારે થોડુંક ધ્યાન ઓછું, પણ મેં નક્કી કર્યું કે મારે ખેતી કરવી છે, સારી કરવી છે. એટલે છેલ્લા 12 વર્ષથી હું જૂનાગઢ યુનિવર્સિટી મોરબી કેવી કે અને અમારું તરઘડિયા કેવી કે ત્યારે અમારે નજીક પડતું હતું, એટલે એને જોડાયેલો. 2018માં વરસાદ ઓછો, પાણી ખૂબ ઓછું, એટલે એ સમયમાં મને વિચાર આવ્યો કે કંઈક આ વખતે એવું કરીએ કે 40-45 મિનિટનું પાણી, એટલે અમારે મોરબી કેવી કે ના અમારા મોટા ભાઈ જેવા મારા મિત્ર અને સાહેબ શ્રી દિલીપભાઈ સરવાને કીધું. મેં કીધું સાહેબ શું કરાય આમાં, તો મને કે મલ્ચિંગથી કંઈક કરીએ. તો મેં કીધું ટેટીનું વાવેતર કરીએ કે જેમાં કાંઈક થાય અને મલ્ચિંગની, તો સાહેબે મલ્ચિંગની વ્યવસ્થા કરી દીધી અને અમે ટેટીનું વાવેતર કર્યું. 1 એકરમાં વાવેતર કર્યું, ડૉક્ટર પૌજાનું, ડૉક્ટર કરીને બીજ આવે છે પૌજા કંપનીનું, એનું વાવેતર કર્યું. તો 45-40 મિનિટના પાણીમાં સારું કામ થઈ ગયું. બાજુમાં થોડીક જમીન વધતી હતી, થોડું પાણી વધતું હતું. મેં કીધું ખુલ્લામાં આપણે 1 વીઘામાં ખુલ્લામાં ટ્રાય કરી દઈએ, શું થાય છે એનો ફરક અંદાજ મળે. તો 1 એકરની અંદર મને 3500 થી 3750 કિલો જેવું એક ઉત્પાદન મળ્યું અને ટેટી એવી મીઠી થઈ કે મોરબીમાં અમારા જે ઉદ્યોગપતિ મિત્રો અમારા જે છે અમારા ગ્રુપમાં છે એ લોકોએ ઓર્ડર કરવા માંડ્યા અને 40-45 રૂપિયાના ભાવે ઘરે બેઠા સાહેબ વેચાણ થયું ટેટીનું અને સારા એવા ભાવ મળ્યા. ખર્ચ કાઢતા એવરેજ મને 1,00,000 રૂપિયા જેવો નફો થયો. પછી ઈચ્છા થઈ કે આમાં કંઈક નવીન કરવા ચાલુ કરવું છે. અમે 10 મિત્રોએ ભેરા મળીને અત્યારે મેં એક પોસ્ટરેજ બનાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી મોરબીની બાજુમાં ટંકારા ગામ છે, ત્યાં 5,000 મેટ્રિક ટનનું અમે પોસ્ટરેજ બનાવ્યું. અને નવીન ખેતીમાં મરચા G4 મરચા આપણે જે આપણા વિસ્તારમાં નથી હોતા, ઘંટુર સાઈડ હોય છે, એનું અત્યારે મારે 7-1 વીઘાથી વાવેતર છે. ગયા વર્ષે 8 વીઘાનું હતું. 55-60 મણ જેવા મરચાનું ઉત્પાદન, સૂકા મરચાનું અત્યારે મળે છે. અને એ મરચાનો સ્ટોક કરવાનો અને જરૂરત પ્રમાણે ભાવનો રેશિયો જોઈ અને બજારમાં એનું સીધું વેચાણ કરવાનું, કોઈ યાર્ડમાં લઈને જવાનું નહીં. એ સિવાય નવા પાકમાં અત્યારે અશ્વગંધા ઉપર થોડુંક ફોકસ ચાલે છે અને એ MPના 2-3 વિસ્તારમાં હું જોવા ગયેલો, નીમચ અને એવા વિસ્તારોમાં. અને અમારા કેવી કેના સાહેબોના માર્ગદર્શન નીચે હવે ઔષધીય ખેતી માટેનો પણ પ્લાનિંગ ચાલે છે. એટલે આવી અત્યારે નવા શું બધું ચાલે છે. અને આ તકે સાહેબને થોડીક વિનંતી કરીશ કે દર વખતે અમને ખેડૂતોને મોકો મળે જ છે, પણ થોડોક સમય વધારી દઈએ. દર વખતે અમે કાર્યક્રમોમાં હાજર જ હોઈએ છીએ. નવી જે અમારું નવું અમારું હોય છે એનું વક્તવ્ય આપતા જ હોય છે. અને અમારી માતૃસંસ્થા એવી શ્રી જૂનાગઢ યુનિવર્સિટી આ વખતે દરેક વખતે અમને જે તકો આપે છે અમારા નવા સંશોધનો ખેડૂતોને રજૂ કરવાના, એ બદલ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર. હું વિનુ છું. થેન્ક યુ. મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો તથા સર્વે ખેડૂત મિત્રો, હું નવા દેવળિયા ગામ અને ગોકુળનગરની બાજુમાં અને હળવદ તાલુકો મોરબી જિલ્લો ત્યાંનો ખેડૂત. મારું નામ વેલજીભાઈ પટેલ અને હું લગભગ 2013થી દાડમની ખેતી કરું છું. અને નિકાસલક્ષી એટલે મિત્રો, નિકાસલક્ષી ખેતી એટલે કેને કહેવાય કે જે આપણે બીજા દેશમાં જે રેસીડી ફ્યુ રેસી જેમાં દવાના કોઈ ટકાવારી ના આવે, કોઈ ઝેરની ટકાવારી ના આવે, એવી 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 ક્વોલિટીના દાડમ કરું છું. તો આનો પ્રેરણા મને કેવી રીતે મળી, તો કે દાડમ શા માટે હું 2013 પહેલાં કપાસ, એરંડા, મગફળી, ઘઉં, બાજરો એવી ખેતી કરતો હતો, પણ એમાં અનુસાર ઘરે ઉપજ ઓછી મળતી કોઈ કારણોસર. અને દાડમની સર્ચ કર્યું તો દાડમમાં થોડીક વધારે આવક થાય એવી લાગ્યું. એટલે અમે કચ્છમાં પહેલાં મુલાકાત લીધી દાડમના બગીચાની, એના ખેડૂતો સાથે ચર્ચા કરી, ત્યારબાદ નાસિક સટાણા જે સંગમનેર અહમદનગરનો વિસ્તાર છે ત્યાં પણ દાડમને ફાર્મ જોયા, ત્યાંના ખેડૂતો સાથે વિઝિટ કરી મુલાકાત લીધી. ત્યાર પછી હવે કઈ કઈ જાતની પસંદગી કરવી,
દાડમ માં કે બે જાતના રોપા આવે કે ટીસ્યુ કલ્ચર અને ગુટી કલમ, તો ગુટી કલમ વાવી કે ટીસ્યુ વાવવા એના થોડીક આવડો માર્યા. બધા લોકો બધા મોટી કલમ જે બનાવતા હતા એ લોકો એમ કહેતા હતા કે જે ટીસ્યુ કલ્ચર ની છાલ પાતરી આવે તો એ એક્સપોર્ટ ના થઈ શકે, તો પછી શું કરવું? અને ટીસ્યુ કલ્ચર માં શું છે, એ તો લેબોરેટરીમાં રોપો થાય એટલે એમાં નિમેટોડ કે પેલિયા કે આ બીજા રોગ અનુવંશિક રોગ આવે છે એ આવવાની શક્યતા ઘણી જ ઓછી હોય છે. એટલે અમે પછી ટીસ્યુ કલ્ચર અપનાવ્યા અને એક્સપોર્ટમાં પણ એ સારું એવું રિઝલ્ટ મળ્યું. પછી બધા 2013માં અમે વાવેતર કર્યું 20 વીઘામાં, એટલે 20 વીઘામાં લગભગ 3300 ઝાડ વાવ્યા. ત્યાર પછી એમાં હવે આવ્યો ગૌમૂત્ર અને જીવામૃતથી એનું વંધર્મ કર્યું. 15 મહિનામાં 16 એમ કે પાક લેવા લાયક બની ગયો. તો પછી અમે લાકડી બાજુ બનાસકાંઠામાં અહીંયા એમને બહુ ગેનાભાઈ જે પ્રખ્યાત ખેડૂત છે જૂના એની મુલાકાત લીધી, બીજા ખેડૂતની મુલાકાત લીધી. તો બહાર લેવી તો બહાર કેમ લેવી, તો બહાર લેવા માટે પછી એને બધી પ્રોસેસ જે આવે પાન ફેરવાની, ઇથરલ મારવી, આ તે બધી જે પ્રોસેસ આવે એની વિગત જાણી અને બહાર લીધી. અને 21 મહિને મારે પહેલો પાક ઉતર્યો. પહેલો પાક ઉતર્યો તો પર પ્લાન્ટ 10 કિલો, એટલે મેં 20 વીઘામાં લગભગ મારે ખર્ચની ગણતરી કરી તો મેં 13.25 લાખનું ખર્ચ કર્યું હતું 20 વીઘામાં. અને પહેલા પાકમાં જ મારે 18 લાખ રૂપિયાનું ઇન્કમ થઈ અને એમાં લગભગ 50-70 રૂપિયાના ભાવે અને એક્સપોર્ટ ક્વોલિટીના દાણા ત્યાં દુબઈ પહેલા વર્ષે ગયા હતા. એટલે અમે તો વેપારીને આપી દઈ પણ વેપારી અહીંયા જ પેકિંગ કરે, દુબઈનું પેકિંગ 2.5 કિલા 3 કિલાનું પેકિંગ કરે અને અહીંયાથી જ મોકલે. પછી એ રીતે એની બીજા વર્ષે, ત્રીજા વર્ષે, પછી એક વર્ષ વર્ષો વર્ષ એની કેમ કરવું, તો એના માટે હું ક્વોલિટી માટે શું કરતો કે જીવામૃતનો બહુ ઉપયોગ કરતો. ત્યાર પછી રાસાયણિક ખાતર પણ વાપરવું પડે, કેવું કે જે ક્વોલિટી પ્રોડક્શન લેવું છે તો પછી એમાં રોગ વધારે આવે દાણમાં, તો એ સેન્સિટિવ જાતના હિસાબે જે ફૂગના રોગના હિસાબે થોડીક દવા પણ વાપરવી પડતી, ફૂગની દવા, બાકી તો નિમાસ્ત્ર રસવાની અર્ક એવા પણ જીવાતને માટે ઉપયોગ કરતો. પછી હવે હવે એમાં ખૂબ મને સફળતા મળી અને 1 વીઘામાં મેં 3,15,000 સુધીનું ઉત્પાદન પણ લીધું છે. એના માટે જીવામૃત અને ગાયને જ મારે યશ આપવો પડે. ગાય એક રાખું છું અને એના ગાયથી જીવામૃત અને એનો જ ઉપયોગ કરું છું. ત્યાર પછી જમીનની એનાલિસિસ વર્ષો વર્ષ હું કરાવું, એનાથી શું કે જે રાસાયણિક ખાતરની જે તૂટી હોય એ જ પૂર્તિ કરવાની. વધારે પડતું રાસાયણિક ખાતર નહીં વાપરવાનું, વધારે પડતું દવા નહીં વાપરવાની, પણ જે જરૂર હોય તો વાપરવું જ પડે. એટલે જે દેશના નોર્મ્સ હોય એના સ્ટાન્ડર્ડ હોય કે એમાં યુરોપમાં નિકાસ કરવી હોય તો એને રેસીપી ફ્રી બનાવવી પડે, તો એમાં રેસીપી એટલે કે જંતુનાશક દવાના ટકાવારી એમાં ન આવી જોઈએ. એટલા માટે જે દવા આપણે વાપરી તો એનું જે રેસીપી ફ્રી રેડ હોય એ જાણીને પછી કે હાર્વેસ્ટિંગ ક્યારે થાય છે, તો એના પહેલાં એમાં ઇમિડાક્લોપ્રિડ છે તો એને રેસીપી ફ્રીનો લગભગ 60 દિવસનો પિરિયડ હોય છે, તો એ 60 દિવસ પહેલાં વાપરી શકાય હાર્વેસ્ટિંગ કરો. એટલે એ આખું કેલ્ક્યુલેશન કરી અને આખું શેડ્યુલ બનાવી અને એ રીતે હું એને દવાનો પણ ઉપયોગ કરું છું. એટલે પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી દાડમના ક્વોલિટી પ્રોડક્શનમાં શક્ય નથી, કારણ કે ડાક ધબો માણસ ખાય છે તો આંખથી ખાય છે. અત્યારે જો ક્વોલિટી જે દેખાવ અને ચમક નહીં હોય તો જ એને વધારે માંગ રહે છે. દાડમમાં ફળની સાઈઝ બહુ મહત્વની છે, તો સાઈઝ વધારવા માટે હું સપ્તપર્ણી અર્ક પછી જેઠી મધ અને તલનું મિશ્રણ કરી એને પણ છાંટું છું, એનાથી સાઈઝમાં પણ બહુ સારું રહે છે. ત્યાર પછી બહુ એમાં જીવામૃત પછી રાસાયણિક ખાતર તો વાપરવાના પણ માપસર ના, અને ફળ ફાટે નહીં એના માટે પણ એને જે કેલ્શિયમ બોરોનની જરૂર પડે છે તો એ પણ એ બહુ ઠંડીમાં બહુ તકલીફ પડે છે, કેલ્શિયમ બોરોન સ્પ્રે 15 દિવસે કરવા પડે એટલે એ પણ કરું છું. અને ત્યાર પછી છાણા આપણે ગાયના છાણા હોય એમાંથી હુમિક બનાવો, એટલે છાણાને ડીકમ્પોઝરમાં 15 દિવસ રાખી એનું જે હુમિક થાય એ પણ દર અઠવાડિયે 15 દિવસે એને આપતું રહેવું જોઈએ. ત્યાર પછી આપણે ગોપાલભાઈના જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનો પણ ઉપયોગ કરું છું, ડીકમ્પોઝરનો કરું છું. પછી મેં આપણે સુભાષ પાલેકરની ટ્રેનિંગ પણ 6 દિવસની કરી છે. ત્યાર પછી બીટી ગોરે મહારાષ્ટ્રમાં અત્યારે બહુ એનું ઓનલાઈન ટ્રેનિંગ આવે છે સ્પેશિયલ દાડમ માટે, એની પણ મેં ઓનલાઈન ટ્રેનિંગ કરી છે.
અનુસંધાને જ વાપરવાથી દાડમને મારા વાડી વાડીએ એને એક્સપોર્ટ થાય છે અહીંયાથી જ. અને મને આ કેવીકેના આપણે સરળવા સાહેબ મોરબી કેવીકે ત્યાર પછી અમારા ગામના બધાનો ખૂબ સહકાર મળે છે અને એની હું જરૂર પડે એની પણ માર્ગદર્શન હું લઉં છું. જય હિન્દ. વાહ ખૂબ સરસ સંજીભાઈ, તમે છે ને ડાપણ ભરેલી ખેતી કરો છો. જૈવિક અને સજીવ ખેતીના સિદ્ધાંતોની સાથે સાથ કૃષિ રસાયણોની જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરો છો. ટૂંકમાં બિરાજમાન મહાનુભાવો સાહેબ અધિકારી સર, ખેડૂત મિત્રો, બહેનો, આપ સર્વેને મારા નમસ્કાર. મારું નામ અમિતસિંહ રાઘુભા પરમાર, મારું ગામ ગૌતમગઢ, તાલુકો મુંગળી, જિલ્લો સુરેન્દ્રનગર. હું 2008 થી પ્રાકૃતિક ખેતી કરું છું. 2016 થી મેં ઓર્ગેનિકનું સર્ટિફિકેટ બુક કરવાનું ધરાવું છું. હવે ખેડૂતોને મૂંઝવતા મેઇન 3 પ્રશ્નો છે. આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે પણ ખેડૂતો એમ કંઈક ને કંઈક સોલ્યુશન ગોતતા હોય. માની લો કે ભોરડા રોજડાને કંદરતા હોય તો તારને વાડ કરે, મોટર ન હોય, લાઇટ ન હોય તો એન્જિન વસાવે. પણ જે હું આપને કહું છું 3 મેઇન પ્રશ્નો, ઉત્પાદન ખર્ચ વધે, ઉત્પાદન ઘટે અને ભાવ ન મળે ત્યારે ખેડૂત લાચાર થઈ જાય. આ 3 પ્રશ્નો સોલ્યુશનને મારી રીતે કાઢ્યું. હવે મારો 3 એકરનો બગીચો જે છે એમાં 220 થડ લીંબુના છે, 5 ચીકુ છે, 5 આંબા છે, 5 જાંબુ છે, 5 ખારેક બોર છે અને મારા પરિવારના સભ્યો આવે કે મિત્રો આવે તેને કંઈક ને કંઈક મળી જાય. આ સિવાય આજે 3 પ્રશ્નો મેઇનમાં રહ્યા, અમારો કૂવો 100 વર્ષ જૂનો છે, જમીનના ભાગ પડ્યા, કૂવામાં તો ભાગ પડે નહીં, એટલે 3-3 દિવસના વારા ગયા એટલે ત્યાં મેં ડ્રીપ વસાવી અને 7,500 હોર્સ પાવર આધાર મારી મારી મોટર છે એટલે મહિને 2 મહિને 900 રૂપિયા લાઇટનું બિલ આવે ને મારામાં 300 રૂપિયા લાઇટનું બિલ મારે આવે, 12 મહિને 1,800 રૂપિયા મારે લાઇટનું બિલ આવે. મેં ડ્રીપ વસાવી એટલે મારે પાણી બચે, બચત થાય એટલે મારું એ પાણી મારું બચે છે હું બાજુવાળાને આપી દઉં એટલે લાઇટનું બિલ મારું 0 થઈ ગયું. સેન્દ્રિય ખાતર હું ગુણવત્તાવાળું જાતે બનાવું છું, ઇન્દોર પદ્ધતિથી વર્ષે 1200 થેલી બનાવું, 200 થેલી હું વેચી મારા ખેતરમાં વાપરું, 1000 થેલી હું વેચી નાખું એટલે મારો સેન્દ્રિય ખાતરનો ખર્ચો 0 થઈ જાય. ગૌમૂત્ર આધારિત હું દવા જાતે બનાવું છું એટલે દવાનો મને બિલકુલ ખર્ચો નથી. મારું પોતાનું મિની ટ્રેક્ટર છે આડી ઊભી ખેડ કરવા માટે. વર્ષે હું 5,000 રૂપિયાનું ડીઝલ બાળતો હોય તો એ 5,000 રૂપિયાનું બાજુમાં હું ભાડું કરી દઉં છું એટલે મારો ખેતીનો ખર્ચો 0 થઈ જાય. મારું પોતાનું વાહન લઈને ત્યાં હું આવું એટલે એની અંદર હું લીંબુ ચીકુ જે કંઈ અથાણા બનાવીએ છીએ અમે જે કંઈ લઈ જતા હોય એ તે લઈ જઈ એટલે એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ મારો બચી જતો હોય છે એટલે આમ ઉત્પાદન ખર્ચ ઘટાડ્યું મેં અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેં તૈયાર કર્યું એટલે જે ખાવાવાળો એક વર્ગ છે એ તમને તમારા ભાવ આપવા તૈયાર છે એટલે ફેમિલી ફાર્મર કોન્સેપ્ટથી સુરેન્દ્રનગરમાં 40 જેટલા મારા ગ્રાહકો છે એને હું મારી પ્રોડક્ટ પહોંચાડું છું મારા ભાવથી. કોઈ પણ ગ્રાહક મારી સાથે ભાવની રકઝક કરતા નથી. ત્યારે ચોમાસામાં લીંબુના ભાવ ઓછા હોય ત્યારે મૂલ્યવર્ધન કરી લીંબુનું તીખું મીઠું અને ખાટું અથાણું અમે બનાવીએ છીએ જેની બજારમાં ખૂબ જ સારી ડિમાન્ડ છે. આ સિવાય મારી ખેતી જોયા પછી ઘણા બધા ખેડૂતોએ મારું અનુસરણ પણ કર્યું છે. મને જૂનાગઢ યુનિવર્સિટીના કારેઠા સાહેબ, કેવીકે કાંધાસરના અધિકારીગણ, સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી બધાનો મને ખૂબ જ સહકાર મળ્યો છે. મારી ખેતી જોયા પછી મને 2013-14માં તાલુકાના બે ખેડૂત જોયા, જિલ્લાના બે ખેડૂત જોયા, રાજ્યના બે ખેડૂત જોયા, સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, તેજસ્વી પ્રતિભા સન્માન, ધરતી મિત્ર એવો, કિસાન સન્માન, ગઈકાલે પરમ દિવસે મને એવોર્ડ મળ્યો છે. આ સિવાય નેશનલ એવોર્ડ પણ મને મળેલો છે, સેન્ટર ફૂડ ક્વોલિટી ઓફ ઇન્ડિયા જે છે દિલ્હીમાં એનો વર્લ્ડ ફૂડ ડે 16-10 ઉજવાતો હતો ત્યાં મને આ એવોર્ડ આપવામાં આવ્યો, ફૂડ હીરો ઓફ ઇન્ડિયા, જે અત્યાર સુધી ગુજરાતમાં કોઈને પણ આપવામાં આવ્યો નથી. સમગ્ર ભારતમાં એ 5 ખેડૂતને એવોર્ડ આપવામાં આવ્યો છે એટલે હું ખેડૂત મિત્રોને કહીશ કે પ્રાકૃતિક ખેતી તરફ મળે, મૂલ્યવર્ધન તરફ મળે, વધારે પડતા રાસાયણિક ખાતર જંતુનાશક દવાના ઉપયોગથી જમીનની પ્રત બગડી છે, કૃષિ તજજ્ઞો પણ સ્વીકારે છે, તંદુરસ્ત માં હોય તો તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે, તમારી જમીન તો તંદુરસ્ત નહીં હોય તો ઉત્પાદન તમારું કેવી રીતે તંદુરસ્ત થશે. હું મારી વસ્તુનું વેચાણ વાડીએ કરું છું, મારા ઘરે કરું છું, મારી દુકાને કરીએ છીએ, શેરી હંચાવાળાને આપીએ, સોડાની લારી વાળે, તો મારા ભાવથી ખેડૂત પરપર ત્યારે થશે જ્યારે પોતાની વસ્તુના પોતે ભાવ નક્કી કરી શકે. હું મારી વસ્તુના ભાવ નક્કી કરું છું,
મને યુનિવર્સિટીએ બોલવાની તક આપી, આપે મને ખૂબ શાંતિથી સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બહુ સરસ સાંભળે, તમારા જીવનમાં સાંભળવા માટે તો અમે સંતુષ્ટતા હોય છે. તમે ખેતીનો ખર્ચ ઘટે અને એની સામે આવક બમણી થાય પછી જે થાય એને નફો કહેવાય, એટલે તમે એ નફાને બહુ સફળતાપૂર્વક લ્યો છો, એ આનંદની વાત છે અને બધાને માટે પ્રેરણા હોય. હવે ખામદોડથી આપણા અરવિંદભાઈ આવ્યા છે, કોઠાસૂસથી વિકસાવેલી જે ગાજરની નવી જાતની વાત કરી હતી એનો એક પરિચય આપણને ટૂંકમાં અરવિંદભાઈ આપે છે. અરવિંદભાઈ, આદરણીય કુલપતિ શ્રી ગઢિયા સાહેબ અને વિવિધ ફેકલ્ટીના અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત સર્વે ખેડૂત ભાઈઓ અને તજજ્ઞ વૈજ્ઞાનિકો, હવે સાહેબ એક મારી રિક્વેસ્ટ છે કે મને બોનસમાં થોડીક મિનિટ વાપરજો. હવે સાહેબ ગાજરની ખેતી એટલે ગાજર એક રૂટીન વેરાયટી છે, એટલે એના માટે ખાસ કરીને કાંઈ વધારે બોલાઈ જાય તો અતિશયોક્તિ લાગે, પણ જ્યારે એ મારા પિતાજીને જે કાંઈ એ જે અનુભવ થયો છે, જે એને જે ક્યારે જેને એનો પહેલો દિવસ હતો કે જ્યારે એને માર્કેટની અંદર પશુ આહારમાંથી શાકભાજીમાં જે કન્વર્ટ કરેલા હતા એ દિવસ હતો 1943નો 43, કે જેને ત્યારે એની પહેલાં કોઈ ગાજર ખવાતા જ નહોતા અને એ ગાજરને એમણે ત્યારે શાકભાજી તરીકે પહેલે દિવસે મૂક્યા. ત્યારે સાહેબ આપણી કરન્સી જે હતી ને એ 1 પૈસા અને 2 પૈસામાં હતી, ત્યારે એ ગાજરના 10 કિલોના એને 12-12 રૂપિયા એમના હાથમાં આવ્યા હતા પહેલા દિવસના. ત્યારથી આ ગાજરનો શાકભાજી તરીકે આ બધા ઉપયોગ કરતા થયા. મારા બાપુજીએ વર્ષો સુધી મહેનત કરી અને 14 વીઘા જમીનમાંથી સાહેબ 125 વીઘા જમીન બનાવી આ ગાજરની ખેતીમાંથી સાહેબ, અને ગામના ખેડૂતો નહીં પણ તાલુકા લેવલના, જિલ્લા લેવલના અને વિવિધ પ્રકારના ખેડૂતોને માર્ગદર્શન કર્યું કે ભાઈ ગાજરની જે ખેતી છે એ સફળ ખેતી છે અને એની પાછળ આપણને 3 પ્રકારના લાભ થાય છે. પહેલો લાભ તો આપણે એ થાય કે આપણી આજીવિકાનું એક કેન્દ્ર બને, બીજો કે એની અંદર તમે વધારે ખેતી કરો એટલે લેબર લગાડે એટલે લેબરને પણ તમે કંઈક આપી શકો, અને ત્યાર પછી સૌથી વધુ મહત્વનો મુદ્દો છે પશુ આહાર તરીકે, એટલે આ ત્રણેયનો સમન્વય થઈ જાય એક જ ખેતીમાં થાય. હવે સાહેબ સાહેબ દાદા જ્યારે ગાજર વાવતા હતા ત્યારે એ છે ને અધર બ્રાન્ચ વાવતા, વિવિધ આકારના ગાજર થતા હતા, પછી પોતાની કોઠાસૂસથી એને ગાજરનો વિકાસ કર્યો અને ત્યાર પછી એમણે એવો વિચાર આવ્યો કે ભાઈ ગાજર છે આટલું બધું હોવાય ખવાય છે તો આનું સીડ પ્રોડક્શનની લાઈનમાં આપણે જઈએ, એટલે એમણે 1980થી સીડ પ્રોડક્શનની લાઈનમાં અટ એ સીમિત માત્રામાં ખેડૂતોને મળી ગયા, પછી 1985થી મને ચોંટાડી દીધો, ભણતો ભણતો ઉઠાડીને તમે લગાવ્યું છે. અહીંયા સુધી પહોંચ્યા પછી આ ગાજર બીજનું જે અમે જે પ્લાન્ટેશન કરતા હતા એ મધુવન ગાજરના બીજના નામથી અમે પ્રચલિત કર્યું. સાહેબ અહીંયા સુધી પહોંચ્યા પછી હું સતત વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહ્યો, હું ભણ્યો નથી સાહેબ એ સમયમાં, મને 9 ધોરણ ભણાવી અને ઉઠાડી દીધો, દાદાએ કામે લગાવી દીધો. હવે ત્યાં શું થયું સાહેબ, મને એવો વિચાર આવતો કે આ બધા જ કામો કરે છે પણ એમાં કંઈક નવીનતા શું જોઈએ, નવીનતા આપણા ઘરેથી બને નહીં, એ આપણે કોઈક નિષ્ણાંતોને મળવું પડે, એટલે એને હું સતત મળતો રહ્યો. એમાંથી આપણે આપણા મુખ્યમંત્રી શ્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એને જે પહેલો કૃષિ મહોત્સવ યોજ્યો ને ત્યારે મને પહેલું સન્માન મળ્યું હતું કૃષિ ઋષિનું, કૃષિના ઋષિ તરીકેનું પહેલું સન્માન મળ્યું. બીજું સન્માન અમને 2015માં સૃષ્ટિ હેતુ રાષ્ટ્રપતિ ભવન દિલ્હીથી, આના અનુલક્ષે અમને ત્રીજું સન્માન મળ્યું 2017માં નેશનલ ગ્રાસરૂટ એવોર્ડ, એ પણ રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે, અને ત્રીજું સન્માન મારા બાપુજીને 2019માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા મળ્યા. અહીંથી અમારું કામ પૂર્ણ થતું નથી, અમે બહુ વિવિધ
પ્રકારના સન્માનો લેવા પણ સાહેબ એ બધા ત્યાં જે સન્માનો લીધા એ 5 મિનિટ પૂરતા હોય એ પછી ભૂલાઈ જાય કોણ ત્યાં આવ્યું હતું અને ત્યાં સામે કોણ હતા એ પછીની વસ્તુ છે પણ ત્યાર પછી આપણા પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી પાઠક સાહેબના આ અનુસંધાને કૃષિ યુનિવર્સિટીની અંદર પણ એક બહુ સારું સન્માન પ્રાપ્ત કર્યું એ ગૌરવપૂર્ણ સન્માન હજી અમારા પરિવાર યાદ કરે છે હવે સાહેબ આની ખેતીની જે રીત છે એના માટે મને જો થોડાક વિચારો જે આવ્યા છે એ હું રજૂ કરવા જાઉં છું ગાજરની ખેતી સાહેબ જ્યાં જ્યાં થાય છે જેના ખેતરમાં થાય છે ત્યાં સાહેબ એક નોંધ લેવા જેવી છે એ ખેતરની અંદર પછીના જે પાકો હોય કારણ કે ગાજર લેવા જાય પછીનો પાક ચોમાસુ નજીક આવી જતો હોય એટલે ચોમાસાની અંદર મગફળી અને કપાસ વવાય અને મગફળી અને કપાસની અંદર ખાસ કરીને ફૂગના રોગ છે એ ખેડૂતોને બહુ બચાવતા હોય છે પણ અમે એક અનુભવથી એવું કહીએ છીએ કે જ્યાં જ્યાં ગાજરની ખેતી થાય છે ત્યાં મગફળીની અંદર અને કપાસની અંદર ફૂગનું જે પ્રમાણ છે એ નહીવત કરી નાખ્યું હવે સાહેબ આપણને હમણાં ભારત સરકારશ્રીએ એક નેશનલ એવોર્ડ આપ્યો છે મારી એક એની એક છણાવટ કરી છે પહોંચવા માટેનું પણ કઈક માધ્યમો છે અને સાહેબ આટલા બધા જે સન્માનો મળ્યા ને એમાં બધો જ યશનો ભાડો અમારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓને જ આપું છું સાહેબ આ છેલ્લો હમણાં તારીખે અમે સૌ પરિવાર સાથે દિલ્હી જઈ અને એક આ નેશનલ એવોર્ડ જે છે એ કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર સરના હાથેથી અમે આ સન્માન લીધું અને એ સન્માન એવું હતું સાહેબ કે આપણી પાસે સારી મોટરસાયકલ નથી અને અમારા પરિવારને વિમાનમાં આવવા જવાની સફરની વ્યવસ્થા કરવામાં આવી અને અહીંયા સુધી અમે પહોંચ્યા એમાં એ જે સન્માન મળ્યું ને એની અંદર એચએમ ગાજીપુરા સાહેબ બહુ મુખ્ય ફાળો છે એમનો અને વિશ્વસિદ્ધ નિયમક શ્રી અને જીઆર ગોહિલ સાહેબ એ સહવિતરણ શિક્ષણ અધિકારી અને આ તમામ અધિકારીઓ અને સાહેબ એક બીજી વાત ન કહેવાય પણ છતાંય સૌથી મોટી મદદ છે ને ડૉક્ટર ડિંકી મેડમની છે કારણ કે એમની કલમ આવી હતી તમારી ગાઈડ હતી પણ ડિંકીબેને પણ બહુ સારી મહેનત કરી છે અને એ જ્યારે એ અરજી કરવાની છેલ્લો દિવસ હતો અને એના હાથમાં આવી તો એ બધી પુસ્તકો એ ગાઈડલાઇન હાથમાં પડી હતી ત્યારે અમને એમને પણ એમ થતું હતું કે આ વસ્તુ ત્યાં પહોંચશે કે નહીં પહોંચે અને એ સદભાગ્ય એમનો યશનો ફાળો એમના ખાતામાં જાય છે સાહેબ આ બધા જ સન્માનો જે અમને મળ્યા છે એ મારા નથી મારા ગામના છે મારા રાજ્યના છે અમારી કૃષિ યુનિવર્સિટીના છે આ બધા જ ખેડૂતોના સહકારથી અમે અહીં સુધી પહોંચ્યા છીએ સાહેબ ગાજરની ખેતીની અંદર નવીનીકરણ જે મને જે કોઠા સુધથી મગજમાં બેઠું સાહેબ હમણાં જ વાત કરવામાં આવી કે ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગમાં બધી ખેતીઓ થાય છે સાહેબ મેં પહેલી જ વખત 2011માં ગાજરની ખેતી વિશે એવું વિચાર્યું કે ભાઈ ડ્રીપ ઇરિગેશન એમાં ગાજર કરવા છે એટલે ગાજર તો આવો કાંઈ અનુભવ નહોતો ડ્રીપ ક્યાં મળે એ ખબર નથી મગજમાં આવ્યું એટલે સીધું ડ્રીપ ઇરિગેશન કોઈ કંપની પાસેથી લઈ અને સિસ્ટમ લગાવી દીધી સાહેબ સમય માંગી લે છે વાત કરવાનો પણ આની પાછળનો મુદ્દો એ છે કે ખેડૂતોને ઓછા ખર્ચે બહુ વધુમાં વધુ ફાયદો થાય આ સાહેબ એક નોંધ લેજો દરેક ખેડૂતો જે બેઠા છે અને અધિકારીઓને પણ કહું છું અને મારા ખેતરમાં અત્યારે ડ્રીપ ઇરિગેશનની અંદર આ ગાજરનો પાક ઊભો છે આ બધાને અનુકૂળતા આવે તો કોઈ પણ સમયે આપ એક મુલાકાત લેજો સાહેબ ડ્રીપ ઇરિગેશનની જે ખેતી પદ્ધતિ છે એનો એક નાનકડો એક મુદ્દો છે કે ગાજરની ખેતી કરવી હોય તો ચોમાસા પછી થાય ચોમાસું વિદાય લે એટલે પ્લાવ ચલાવી અને એને સુકાવા દેવાય 2-4 દિવસ પછી રોટાવેટર ચલાવી દેવાય હવે સિસ્ટમ શું છે સાહેબ લેબરની મુશ્કેલી છે એટલે ભાડા બાંધવા પડે ભાડા બાંધવા માટે ટ્રેક્ટર આવે તો ટ્રેક્ટર છે તમે જેટલી ખેતીને જે ભરભરી બનાવી છે એ ખેતીની માટી જે પોચી કરેલી છે એ ભાડામાં હોય છે હવે ચોમાસું વિદાય લે એટલે થોડો ઘણો ખેતર
ખેતરમાં ભેજ હોય ટ્રેક્ટરના વજનથી અને એના હાઇડ્રોલિક પ્રેશરથી ખેતર પાછું દબાઈ જાય એટલે આપણે જે કંઈ મહેનત કરી હોય એ મહેનત ઉપર પાણી ફરી વળે અને આપણે જોઈએ એવું ઉત્પાદન ના મળે. સાહેબ મને વિચાર આવ્યો કે ડ્રીપ ઇરિગેશનની અંદર ખેતી કરવી હોય તો ખાત ખેતરની અંદર એક વખત પ્લાવ ચાલે ખેતર સુકાઈ જાય એટલે એની અંદર રોટાવેટર ચાલ્યા પછી ખેતરની અંદર કોઈ પણ ઓજારોને લઈ જવાના જ નથી થતા. ગાજરનું બી છટાઈ જાય હાથથી અથવા આપણા સીધે પડે ક્યાંય મેંદીનું કે રામબાવરનું જૈડું હોય એ તમે જૈડું ફેરવી લો એટલે બીજ છે એ માટીમાં આવી જાય અને એની અંદર તમે બે ફૂટના અંતરે ડ્રીપ ઇરિગેશન લાઈન લગાડી દો સાહેબ. હવે એ ઉત્પાદનની જે છે ને એની આખી વાત એવી છે સાહેબ કે પાળા બાંધીને જો ખેતી કરવામાં આવે અને પાળા વગરની ખેતી કરવામાં આવે તો પાળામાં 25% જમીન છે ને પાળામાં રોકાઈ જાય સાહેબ. 4 ક્યારાએ 1 ક્યારાની જગ્યા પાળા રોકી લે એટલે આપણામાં ગુજરાતીમાં એક કહેવત છે સાહેબ કે ખેતર ખાજે પાળા પછી એટલે આ ખેતર પાળા ન ખાઈ જાય એટલે મને ચાલો પણ આપણા ખેતરમાં પાળા રહી નથી એટલે સીધો 25% નો ઉત્પાદન કોઈ પણ જાતના ખર્ચ વગર એમાં તમે ખર્ચ તો ઘટાડી નાખ્યો છે પાળા બાંધવાનો આ ખર્ચ ઘટી ગયો. હવે સાહેબ તમે આપણે જેટલી ખેતીની ઊંડાણ પૂર્વક જે ખેતી કરી છે એટલી લંબાઈ પૂર્વક ગાજર થવાનું છે એટલે ત્યાં પ્રોડક્શન વધી ગયું અને ડ્રીપ ઇરિગેશનથી ડીપે ડીપે પાણી પીને જે છોડ બને છે જે અંદર જે કંદ બને છે એની જે ક્વોલિટી એની જે થિકનેસ એની જે વ્હાઇટ એની લાઇટ છે એ ઓર તમે જુઓ એટલે તમને બધમાં એ જ થાય કે આને જ પસંદ કરવું છે એટલે એની ગુણવત્તા વધે. ગાજર છે એ અંદર જમીનમાંથી એને જરૂરી પોષક તત્વો છે એવું પાડે છે એની અંદર સારી કીધું પ્રમાણે ખાસ કરીને બીટા કેરોટીન અને આયર્ન છે એ બહુ સારું છે. સાહેબ અત્યાર સુધી આપણે ગાજર ખાધા કેરે છે આપણે ખબર નથી એમાં શું છે આ વૈજ્ઞાનિકોએ સંશોધન કરી બતાવ્યું છે કે ભારતની અંદર સૌથી જેટલી જાત ગાજરની જેટલી જાતો છે એમાં સૌથી વધારે બીટા કેરોટીન અને આયર્ન છે એ આપણી આ ગાજરની જાતમાં મળે છે એ અમારા બાપુજીએ 1943 થી વિકસાવેલું છે. બહુ સરસ અરવિંદભાઈ તમે જે વેરાયટી બહાર પડી છે એ વેરાયટીના ગાજર કેવા થાય છે એ વાત કરી પછી આપણે ટૂંકું ઊંડું કરીએ. એનો 1 વીઘામાં 2000 રૂપિયાનો ખર્ચ થાય વાવેતરથી એની પ્રોસેસ કરીએ છીએ વાવેતરની બિયારણની અને પિયત આપવાનો પહેલો જે સ્ટેપ થાય ત્યાં સુધીમાં 2000 રૂપિયાનો ખર્ચો રાખ જાય છે જે કે છે પ્લાવ અને રોટાવેટર ને બધું ચલાવવા માટે 2000 રૂપિયામાં એક વર્ષ કરતું 1 વીઘામાં 1.5 થી 2 કિલો ગાજર બીજો છે. આમ તો 1 વીઘામાં 1 કિલો જ પૂરું થઈ જાય પણ સાહેબ ચોમાસું પૂરું થાય એટલે તરત જ શરદ ઋતુ આવે એ મિશ્ર ઋતુની અંદર સવારમાં ઠંડી પડે અને બપોર પછી તાપ પડે એટલે ખપેડીનો ઉપદ્રવ આવે એટલે એના માટે અમે ભલામણ કરીએ છીએ 1.5 કિલો ગાજરનું બીજો છે. હવે આ જે ઉત્પાદન ખર્ચમાં છે પછી તો એની પાછળ તમે ડ્રીપ ઇરિગેશન ઉપર લગાડો એટલે બે છોડ વચ્ચે પ્લાન્ટ ટુ પ્લાન્ટ 1 મહિનાના છોડ થાય એટલે ડિસ્ટન્સ કરી નાખો 4 થી 6 ઇંચનું ડિસ્ટન્સ. 6 ઇંચ એટલા માટે કે માથે ચોમાસાની થોડો એવો અંદાજ હોય કે પાછળ જો વરસાદ થાય તો 6 ઇંચ રાખવાનો બાકી અત્યારે આપણે લાગે કે હવે કાંઈ આવવાનું જ નથી વરસાદ તો 4 ઇંચ પર રાખી શકો. 1 વીઘામાં સાહેબ 400 થી 500 મણ ગાજર નીકળે છે સાહેબ 400 થી 500 મણ ગાજર નીકળે છે. હવે આ ગાજરના સરેરાશ ભાવ છે ને એ 10 રૂપિયા હોય ક્યારેક 25 રૂપિયા હોય ક્યારેક 5 રૂપિયા હોય પણ સરેરાશ આપને 10 રૂપિયાના કિલો આ ગાજર મળે છે અને ડ્રીપ ઇરિગેશનથી આ જે પાક આપણે લઈએ તો એમાંથી પેલો 25% પાળા કાઢી નાખા ક્વોલિટી સુધરી એટલે કિલાના હિસાબે આપણે પ્રતિ કિલે 1 રૂપિયો એમ એમ વધે એટલે 40 થી 45% ઉત્પાદન આપણે વધારે લઈને આવીએ છીએ. સાહેબ આ જે ખેતી પદ્ધતિ છે એ હું છેલ્લા 7 વર્ષથી સતત કરું છું અને પાટક સાહેબે તો અમારા ખેતરમાં આવી જોયું છું પણ કે ખરેખર રિયલમાં આ ડ્રીપ ઇરિગેશનના જે ગાજર છે એની લાઈટ એનું ઉત્પાદન એની એનું જે છે એ બધું અમને જોયું છે સાહેબ. અને સાહેબ ડ્રીપ ઇરિગેશનની અંદર અમે આખે આખું અત્યારે શાકભાજીનું પણ કામ લઈએ છીએ. 1 વીઘામાં ગાજર
30,000 થી લઈને 60,000 સુધીના થાય છે. અમારા ગાજર અમારા ગામની અંદર પુષ્કળ પ્રમાણમાં ગાજર ઉગાય છે એવું નથી. અમે જ્યાં પ્રોડક્શન કરીએ છીએ ને આખા ગુજરાતમાં તો જાય છે સાહેબ, એ સિવાયના બીજા 8-10 રાજ્યોમાં પણ છેલ્લા 5 વર્ષથી બીજ મોકલું છું અને ત્યાં પણ ખેડૂતો અહીંથી, કારણ કે બધા વિસ્તારમાં વાવેતરની થિયરી અલગ અલગ હોય, મને જેટલી મારી કોઠાસૂચ પ્રમાણે મને જે કાંઈ ગાઈડન્સ હોય એ હું આપી દઉં એટલે એમને સારામાં સારું ઉત્પાદન મળે અને ઓછા ખર્ચે ઓછી મહેનતે સારું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે. એટલે એવા હેતુથી સાહેબ આ ગાજર બીજ છે, મધુવન ગાજર બીજ છે, એક હેતુ છે, કમાણીનું તો માધ્યમ છે જ, પણ આની અંદર એક હેતુ એવો છે કે આપણે જે બીજ ખેડૂતને આપીએ છીએ એમાંથી આપણે એક એક બીજના પૈસા લઈએ છીએ, એટલે 100% ખેડૂતોને પૂરેપૂરો એનો ફાયદો મળે અને એને કયા એંગલથી આનો ઉપયોગ કરવો જોઈએ એની એક ટૂંકી માહિતી પણ એ અમે આ પાઉચની પાછળ છાપેલી છે, જેથી કરીને કોઈ પણ ખેડૂતને એ પેલા વાંચે એટલે ખબર પડે કે ભાઈ વાવવાનો સમય શું છે, બિયારણ કેટલું જોઈએ, જમીન કેવી રીતે, આ બધી એક માહિતી શોર્ટલી આપેલી છે. હિન્દી માહિતી છે એટલે આખા દેશની અંદર બધા ખેડૂતો વાંચી સમજી શકે. આ સિવાય એની અંદર એક નંબર પણ મૂકેલો છે કે કસ્ટમર કેરમાં, જે મારો પોતાનો જ નંબર છે, હું મારો મોબાઈલ 24 કલાક ધબધબતો હોય, હું ક્યારેય મોબાઈલને સ્વિચ ઓફ કરતો નથી. હું અત્યારે સાહેબ મારે શાકભાજીનું કામ આવે એટલે હું રાત્રે 2 વાગે જાગી જાઉં છું અને બપોરે 1 કલાક જ આરામ કરું છું, પણ છતાંય હું મારો મોબાઈલ ક્યારે સ્વિચ ઓફ નથી કરતો. શું કામ એ કે ક્યારે કોને મારી જરૂર પડે અને હું મોબાઈલ સ્વિચ ઓફ કરી જાઉં તો આને થોડી અને આ સાહેબ આની અહીંયા સુધી અમે જે પહોંચ્યા છીએ એમાં હું એટલો જ કાંઈ કરતો નથી. મારો પરિવાર પેલા મારા માતા પિતા એમાં બહુ જોડાયેલા હતા, પછી અત્યારે અમે 100 પરિવાર આની સાથે કામ કરીએ છીએ સાહેબ, અને વધુમાં વધુ ખેડૂતો આનો બહુ લાભ લે છે. મારી એક નમ્ર વિનંતી છે કે તમને તમારા પશુઓના આહાર માટે પણ તમે થોડું ઘણું આ એક ગાજર વાવજો અને આના અનુસંધાને તમારે મારી કાંઈ મદદની જરૂર હોય ગાઈડલાઇન્સની તો પણ તમે મને ફોન કરી શકો છો અને વધારે વાતો કરવાનો મને થોડોક સમય આપ્યો એ સમય બદલ આ અધિકારીશ્રીઓનો ખૂબ આભાર. મારું નામ છે ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા, ગામ કોઈલી, તાલુકો વંથલી. હું પ્રાકૃતિક ખેતી તો કરું જ છું પણ એની સાથે સાથે પશુપાલન પણ કરું છું અને મને હજી એમાં સંતોષ નહોતો થતો કે પશુપાલન કરું તો હજી પશુપાલનમાં કંઈક ખોટ છે, તો એના માટે મેં ગોબર અને ગૌમૂત્રનો સતત ને સતત ઉપયોગ કર્યો. ગૌમૂત્રનો હર્ક કાઢું છું, ગૌમૂત્રથી નવી નવી દવાઈઓ બનાવું છું અને પછી ગોબરની નવી નવી આઈટમો બનાવું છું. અત્યારે મારા આર્ટિસ્ટ સુકાય છે, એની અંદર આર્ટિસ્ટમાં આપણે ગાંધી બાપુ દોરી શકીએ, પછી એવી રીતના મુમેટો કોઈને દઈ શકીએ, આપણે વિદ્યાર્થીને કોઈને સન્માન કરવા હોય તો એવા મુમેટો બનાવું છું, પછી ગલ્લા બનાવું છું, પછી એવા અલગ અલગ વસ્તુ એવું મેં 20 વસ્તુ ગોબરની બનાવું છું ને હજી આગળ આગળ જેમ જેમ મારી સૂઝ બૂઝથી કરું એ રીતના હું કરી શકીશ. અને ખેતી માટે ખાસ ઘન જીવામૃત, ગૌમૂત્ર ઓર અને ગંજીવામૃતમાં કેટલા પોષક તત્વ છે અને કેટલા નથી એ બધું એમાં ધીમે ધીમે સમજાય છે. અને આ ચોપડી છે ગાય આધારિત પુસ્તક, મને 2016 એક ભાઈ આપ્યું હતું ટ્રેનની અંદર, ટ્રેનમાં અમે ઓર્ગેનિક ખેતીની વાતો કરતા હતા ત્યારે મને એક ભાઈ આ પુસ્તક આપ્યું, તો આ પુસ્તકને આધારે મેં અત્યાર સુધી આ ખેતી કરી છે અને આજે જે ભાઈઓ ખેડૂત આવ્યા છે એ આત્માવાળા આત્મા જે પ્રોજેક્ટવાળા છે ત્યાં કાસુંદરા સાહેબ ત્યાં આ પુસ્તક દેહે આ પુસ્તક લઈને જ જાજો અને આ પુસ્તકને વાંચજો અને આ પુસ્તક દ્વારા તમને ઓર્ગેનિક ખેતીમાં ખૂબ સહાય મળશે. તો તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને ઘનજીવામૃતમાં કેટલા પોષક તત્વો હોય છે એ પણ, નાઇટ્રોજન 0.99%, પછી ફોસ્ફરસ 0.49%, અને પોટાશ 4.51%, જસત 229%, તાંબુ 45.6%, અને લોહ તત્વ 8154%. તો આપણા ગાયના ગોબરમાં ખૂબ તાકાત છે, તો આપણે બધા ગાય આધારિત ખેતી કરીએ અને આપણું સ્વાસ્થ્ય સુધારીએ અને બીજાનું પણ સ્વાસ્થ્ય સુધારીએ. જય હિન્દ. પ્રશ્ન અત્યારે બધાને મળે છે કે આપણી ખેતી છે એ મજૂર આધારિત ખેતી છે, જે વધુમાં વધુ ખેતીમાં માણસો હોય તો જ આપણી ખેતી સમયસર અને ઓછા ખર્ચે થાય છે. તો આના નિવારણ માટે
આપણી પાસે ખેતીમાં ટેકનોલોજી બહુ ઓછી ગણાય, કારણ કે આપણે અન્ય દેશોની જે સરખામણી જોતા હોય મશીનરી, તો આપણે જેમ બને એમ માણસોની જરૂર ન પડે અને ખેતીમાં વધુમાં વધુ એગ્રી ટેકનોલોજીમાં અપનાવીએ. દાખલા તરીકે મેં આ પ્રયાસમાં 30 જેટલા ઓજારનું સંશોધન કરેલ છે, તેના ખાલી નામ આપી દઉં છું. કે ઓટોમેટિક ઓરડીમાં વાવેતરનું પરફેક્શન માટે એક મીટર લગાવ્યું છે. પછી સાહેબે કીધું એમ ડુંગળીના રોપનું વાવેતર અત્યાર સુધી હાથ દ્વારા થતું, એને એક ઓટોમેટિક ઓરડી બનાવી છે કે ડાયરેક્ટ પારા બંધાતા જાય અને ડુંગળીના રોપનું વાવેતર થતું જાય. પછી આપણે દેશી ખાતર નાખીએ તો જૂની સિસ્ટમ છે કે ભાઈ માણસોથી ટ્રેક્ટર ભરીએ, પાછળ ત્રણ હોલ હોય એમાં પાવડા હોય નાખીએ, એનું આખું ઓટોમેટિક કર્યું છે. એટલે કોઈ પણ ખાતર છે, કાપ છે, માટી નાખવું હોય તો ઓટોમેટિક ઓરણી સિસ્ટમ ટાઈપથી આખું ખેતરમાં થઈ જાય. પછી રિવર્સેબલ એમ્બી પ્લાવ ચલાવીએ કે આપણે જમીનને ઉલટસુલટ શા માટે કરીએ કે નીચેની ઉપર ને ઉપરની નીચે, તો એને વાવેતર લાયક બનાવવા માટે રોટાવેટર ચલાવીએ એટલે આપણે વાવેતર લાયક થાય, તો એના માટે સ્પેશિયલ પ્લેનર રોટર બનાવ્યું છે. પછી મિની ટ્રેક્ટરને અવનવા સમતલ જમીન ન હોય તો ક્યારા લેવલ કરવાનું વધ્યા છે. પછી દવા છંટકાવ માટેનું છે, બે પ્રકારના ફિટિંગ હોય, ચોમાસે મગફળી કપાસમાં અત્યાર સુધી બધા પાછળ અને જે નોજલો ફિટ કરતા મેં આગળ ફિટ કરી છે. પછી અત્યારે જે શિયાળો પાક હોય, ધાણા છે, ડુંગળી છે, કોઈ પણ પ્રકારના શિયાળો ઉનાળો પાક હોય તો 100 ફૂટના અંતરે 3 ફૂટ જગ્યા રાખી અને 50 ફૂટની નોજલ સાથે ગર્ ફુવારાથી 1 કલાકમાં 10 વીઘાનો આશરે દવાનો છંટકાવ થઈ શકે. એટલે આવા ઘણી પ્રકારના અવનવા ઓજારા બને છે કે જેથી ઓછા સમયમાં અને સારી રીતે આપણું ખેતીનું કાર્ય થાય અને આપણું ઉત્પાદન પણ થોડુંક વધે. એટલે આવા આશયથી નવા નવા ઓજારનું સંશોધન કરું છું. એટલા માટે જય ઉપલેટા તાલુકાની અંદર પહેલાં તો બાગાયતી ખેતી એટલે તમને થોડોક અચરક લાગશે. મારી ફાજર જમીનમાં સાહેબ આપણે કરી શકીએ એવી ખેતી શું, તો પછી બાગાયતીનો વિચાર કર્યો તો 17 વીઘાની અંદર હાઈ ડેન્સિટી પ્લાન્ટથી 450 ચીકુના ઝાડવા તો આવી દીધા, ડ્રીપ ઇરિગેશન ફિટ કરી દીધી, ઝાડવા ઉછરી ગયા, 8-10 વર્ષના થઈ ગયા. પછી લણણીની વાત આવી, લણણીની વાત આવી એટલે આશરે 2-3 મજૂર હોય ને તો સાંજ સુધીમાં 20-25 બાસ્કા ચીકુના ઉતારે. હવે ચીકુની પ્રોસેસ એવી છે કે તમે ક્લિનિંગ કરીને સવારે માર્કેટમાં મૂકો ને તો જ એનું શાઇનિંગ હોય અને સવારે માર્કેટમાં જાય તો તમને એનો પૂરો ભાવ મળે. હવે સવારે 4 વાગે ઉઠી અને કોથળાથી રળવાની વર્ષો જૂની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં 2 માણસો હટાકટા જોઈ અને એ 25 બાચકા ચીકુ સાફ કરવામાં આશરે 4 કલાક થાય, 3-4 કલાક થાય, પછી કોઈ ઓછે વખતે થઈ શકે. હવે એ સાફ કર્યા પછી મેન્યુઅલ હાથથી ગ્રેડિંગ કરવું પડતું. હવે મેન્યુઅલ હાથથી ગ્રેડિંગ કરતાં એ 4-5 કલાકનો સમય થાય અને સવારના 4 વાગ્યામાં મજૂર ગોતવા, બધા ખેડૂતો છો, દિવસના નથી મળતા, 4 વાગે ઉઠીને કોણ આવે, એટલે જાતે કરવાનો વારો આવ્યો. જાતે કરવાનો વારો આવ્યો એટલે શારીરિક શ્રમ શું થાય અને આમાં કેટલી તકલીફ પડે અને ડસ્ટમાંથી ઉડે ને તો તમે પોતે ઓળખાઈ ન શકો કે તમારી આ શું પરિસ્થિતિ થાય. એટલે પછી એ બાબતમાં ક્લિનિંગ માટે મશીનો કયા પ્રકારના છે એની શોધ કરી, તો ડ્રમ મશીન વસા બનાવેલા છે ઘણી જગ્યાએ કે ડ્રમમાં તમે ચીકુ નાખો અને હાથથી ફેરવો એટલે ક્લિનિંગ થાય, ક્લિનિંગ થઈ ગયા એમાં બરાબર. પણ એક પાકું ચીકુ જો એ ડ્રમની અંદર ભૂલથી પડી જાય એટલે બધા ચીકુ તમારા પાકેલા ચીકુ જેવા થઈ જાય, એને સવારના પ્રમાણમાં તમારે કલાક સુધી સુકાવવાનો સમય આપવો પડે. આ સાફ કરવાની વાત આવી, સાફ કર્યા પછી ગ્રેડિંગ તો તમારે હાથે જ કરવું પડે. એટલે એટલી બધી માનસિકતા ઓલી થઈ ગઈ કે 450 ઝાડવાના ચીકુ જો 8-10 વર્ષે આ પરિસ્થિતિ હોય તો આ તો લાંબા ગાળાનો પાક છે, તો 15-20 વર્ષે શું થશે. એટલે એ બાબતમાં ઘણી બધી બાબતે મેં પોતે જાતે નેટ ઉપર ને આ તેમ બધી કોઠાસૂટથી જાણકારી મેળવી, તો મને તે દિલ્હી સુધી જવું પડ્યું અને મેં અત્યારે ચીકુનું ક્લિનિંગ મશીન વસાવ્યું પોતે. એમ એક નાયલોન બ્રશ હોય છે, એક જ જગ્યાએ તમે કન્વેયર ઉપર ચીકુ નાખી દો એટલે નાયલોન બ્રશથી ચીકુની ઉપરની જે ડસ્ટ હોય છે ચીકુ તમે ઉતારીને જ્યારે ખામામાં નાખ્યા હો તો એમાં જે ધૂળ ચોટી હોય છે એ પ્રકારના ચીડના કોઈ ડાઘ હોય છે એ ટોટલી એમાં સાફ થઈ જાય છે. સાફ થયા પછી એની ઉપર એક હોશિયર બ્રશ આવે છે આગળના ભાગે, એ ઓટોમેટિક એક વખત નાખી દેવાના છે, પછી ઓટોમેટિક એની રીતે ચાલ્યા કરે છે. એ હોશિયર બ્રશ તમારા ચીકુનું પોલિશિંગ કરે છે અને પરફેક્ટ પોલિશિંગ થાય છે. એમાં 95% ઊંચું, આપણે એવું નથી કહેતા કે કોઈ ચીકુ નાખીને 10 મિનિટ ઘસે તો એના જેવા થાય, પણ એ
એમાં હોશિયર 10માં એનું સાઇનિંગ થઈ જાય છે, પછી ઓટોમેટિકલી એના ગ્રેડિંગ થઈ જાય છે. 4-5 ગ્રેડ જેનાથી માનીને ઝાડા થાય અને સીધા જ કોતરા ભરાઈ જાય. 1 કલાકે 25 બાચકા હું અત્યારે ક્લિનિંગ કરું છું. હું મારા મશીનનો પ્રચાર કરવા નથી આવ્યો, પણ મારો અભિગમ એવો છે કે જો કંઈ ખેડૂત આમાંથી આ બાબતમાંથી પસાર થતા હોય ભાગે વાળા અને એના મુશ્કેલીનો સામનો હોય અને મશીનનો ડેમો જોવો તો જૂનાગઢની અંદર જ છે. જાન્યુઆરી માસની અંદર જ્યારે વેણી ચાલુ થશે ત્યારે હું બતાવીશ. પ્લસ કોઈ વ્યક્તિ એવું વિચારે ભાઈ આ તો રોકાણની વાત, તો નાના ખેડૂત હોય અને રોકાણ કરી ન શકે તો એ પોતાનું કામ કરીને પછી જોબ વર્ક પણ કરી શકે, કારણ કે દરેક ખેડૂત આ મશીનમાં વસાવી શકે. તો બીજા ખેડૂતના ચીકુ લઈને પણ તમે ક્લિનિંગ કરી શકો એવો ઓપ્શન પણ મને આની અંદર દેખાય છે. એટલે આ જે મશીન છે અત્યારે હું વિડીયોથી કોઈને જોવું હોય તો કહેજો અને ડેમો જોવો હોય ગમે ત્યારે તો જાન્યુઆરી માસની અંદર અમારા ચીકુનું હાર્વેસ્ટિંગ કરીશ. તો જૂનાગઢની અંદર અહીંયા ગાંધીગ્રામ વિસ્તારમાં હું તમને એનો ડેમો બતાવીશ. આભાર. બહુ સરસ વાત કરી.